વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ દરેક પાર્ટી પક્ષો કામે લાગી ગયા છે ત્યારે હાલ નર્મદા અને ભરૂચમાં વિધાનસભા ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે। બીટીપી સંયોજક છોટુભાઈ વસાવાએ બીટીપી અને જેડીયુના ગઠબંધનની જાહેરાત કરી છે। ચંદેરીયામાં આવેલ બીટીપી કાર્યાલયમાં છોટુ વસાવાની હાજરીમાં બીટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી, જેમાં જેડીયુ અને બીટીપી ભેગા થઈ ચૂંટણી લડશે એવો ખુલાસો છોટુ વસાવાએ કર્યો હતો। બંને સાથે મળી આગામી દવી યાદી તેમજ ગુજરાતની કેટલી બેઠક ઉપર ચૂંટણી લડવાના છે તે જાહેર કરીશું તેમ જણાવ્યું હતું। જનતાદળ યુનાઇટેડ એના પ્રેસિડેન્ટ બી અહીં આગળ છે ને અમે એમની સાથે આજે ગઠબંધન કરવાના છે। એ અમને મદદ કરશે, અમે એમને મદદ કરવાના છે અને આ ગુજરાતની અંદર જે ચૂંટણી થવાની છે એમાં બિહારના સીએમ પણ એ પ્રચાર કરવા માટે આવવાના છે અને જેમ બને તેમ આવા જે લોકો છે જે છેતરપિંડી કરે છે એક જ થેલાના જે ચટ્ટાપટ્ટા જે થેલા બને છે એના અમે વિરોધ કરવાના છે। તો સુરત વોર્ડ નંબર 16ના મહિલા નગરસેવક પાયલ સાગરીયાએ આપ પાર્ટીની છબી બગાડવાના ભાજપના આઈટી સેલે પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે। સોશિયલ મીડિયામાં પાયલ સાગરીયાના ન્યૂડ ફોટો પોસ્ટ કરી અભદ્ર ટિપ્પણી કરવામાં આવ્યા છે। આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સાયબર સેલમાં લેખિત અરજી આપી તપાસની માંગ કરવામાં આવી છે। એવો કોઈ મારો ફોટો નથી તો શા માટે મને બદનામ કરવી જોઈએ? અને પહેલી વાત તો નારી સુરક્ષા અને સન્માનની વાત કરવામાં આવે છે તો આમાં નારી સુરક્ષા અને સન્માન ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાં ગયા કે એમના જ આઈટી સેલ દ્વારા આવી રીતના સૂચનો આપવામાં આવે છે અને આવી રીતના પોસ્ટો મૂકવામાં આવે છે? તો એના માટે હું અહીંયા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા માટે આવી હતી, પણ અહીંયા પણ ફરિયાદ નોંધાવવાની ના પાડી કે તમે પહેલા પૂર્ણા પોલીસ સ્ટેશનમાં જાઓ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો। તો અહીંથી અમે સીપી ઓફિસ ગયા, સીપી ઓફિસ આજે સીપી સાહેબ નહોતા એટલે એમના પીએ દ્વારા અહીંના પીએસસીનો નંબર આપ્યો અને એમની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે ખાલી અરજી આપી દો સાયબરમાં। તો અહીંયા અરજી અત્યારે આપી તો એવું કીધું કે તમારે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં જ આપવી પડશે, અહીંયા અરજી નહીં લેવાય। તો છેલ્લે માથાકૂટો કરીને અરજી તો લીધી છે પણ હવે અમારે અહીંથી પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે